અયોધ્યા કલા સંસ્કૃતિ મહાકુંભ આયોજિત તારીખ 20 ડિસેમ્બરથી 24 ડિસેમ્બર દરમિયાન કલા મહોત્સવ યોજાશે ત્યારે રાજકોટના વિશિષ્ટ રંગોળી કલાના જેમનું નામ છે તેઓ ડૉક્ટર પ્રદીપ દવે આ કલા મહોત્સવમાં અયોધ્યા ખાતે રંગોળી બનાવવા આમંત્રિત મળ્યું છે. તેઓ 20મીએ રામ જન્મભૂમિ અયોધ્યામાં રંગોળી સર્જન કરવામાં જશે. ત્યાં તેઓ પાણીમાં અયોધ્યા મંદિરની રંગોળી, ભગવાન શ્રી રામની મેજિક રંગોળી, પાણીની ઉપરાંત રંગોળી સહિતની રંગોળી સર્જન કરશે. સાથે જ પ્રખ્યાત ચિત્રકાર વલ્લભભાઈ પરમારનું પણ અયોધ્યા ખાતે સન્માન થવા જઈ રહ્યું છે. આ ઉપરાંત તેઓ કલા મહોત્સવમાં વિવિધ રંગોળીઓ પણ બનાવશે. તો જુઓ અમારો ખાસ અહેવાલ. બહુ સરસ પ્રશ્ન પૂછ્યો. હું મારી જાતને અહોભાગ્ય માનું છું કે હું છેલ્લા 45 વર્ષથી રંગોળી કરું છું, બરોબર. તો વિવિધ પ્રકારની પાણીની અંદર, પાણીની ઉપર, પાણીની વચ્ચે, હવામાં, અગ્નિ ઉપર આવી વિવિધ પ્રકારની રંગોળી બનાવું છું. અત્યાર સુધી રંગોળી મોટે ભાગે તમે લોકોએ જમીન ઉપર જ જોઈ હોય. તો હું મારી જાતને અહોભાગ્ય એટલા માટે માનું છું કે મને આવા સદીના મોટામાં મોટા ઉત્સવમાં રામ જન્મનું જ્યારે મંદિરનું નિર્માણ થાય છે, એનું પ્રાગટ્ય થાય છે, અને એ ઉત્સવમાં મને એક ભાગ લેવા માટે અને મારી કલાને રજૂ કરવા માટે આમંત્રણ મળેલ છે, એટલે હું ભગવાન રામની કૃપા જ ગણું છું. અને ત્યાં હું પાણીની અંદર રંગોળી બનાવવાનો છે, મેજિક રંગોળી બનાવવાનો છે પાણીની ઉપર. અને જો મને ત્યાં રંગોળીને અનુરૂપ સુવિધાઓ મળશે તો હું બીજી મારી રંગોળી છે હવામાન, એનું પોતે રંગોળી બનાવવાનો છું. અયોધ્યા મંદિર બનાવવાનો છું, રામ ભગવાનની રંગોળી બનાવવાનો છું. આ રીતના અયોધ્યાવાસીઓને આપણા રાજકોટવાસીની જેમ હું મારી કલા બતાવી અને રાજી કરવાનો પ્રયત્ન કરું છું. રંગોળી કયા કયા થીમ ઉપર બનાવશો અને રંગોળી બનાવવામાં કેટલો સમય લાગશે? હા, મને સમય લાગશે લગભગ 18 થી 20 કલાક જેવો સમય લાગશે. અને થીમ છે અયોધ્યા મંદિરની થીમ અને રામ ભગવાનની થીમ, એના ઉપર રંગોળી બનાવવાનો છે. મારી ગણતરી એવી છે કે જો મને યોગ્ય રંગોળીને અનુરૂપ એટમોસ્ફિયર મળશે તો હું મારી જે સ્પેશિયલ વસ્તુ છે, હવામાં રંગોળી છે, અગ્નિ ઉપર રંગોળી છે, એ પણ બનાવવાની ગણતરી છે. અત્યારે તો એ લોકોને પાણી ઉપર રંગોળી જોયેલ નથી કોઈએ, તો એનું વધારેમાં વધારે આકર્ષણ છે. પાણીની અંદર મેજિક રંગોળી છે, પાણીની ઉપર રંગોળી છે, આનું હું સર્જન કરવાનો છું ત્યાં.